સુરતમાં ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં 16 એપ્રિલે આવશે ચુકાદો. બંને પક્ષકારોની દલીલો પૂર્ણ. કેસમાં 100 સાક્ષીઓની લેવાઈ છે જુબાની. વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહના પોલીસે રિમાન્ડ ન માંગતા સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં. પોલીસ પર હુમલો અને વિદ્યા સહાયકોને ઉશ્કેરવાનો આરોપ. ભરતી પ્રક્રિયામાં અનામતને લઈને હાઈકોર્ટનો ચુકાદો. અનામત કેટેગરીના ઉમેદવારે અનામતની છૂટછાટનો લાભ લીધો હોય તો તેને ઓપન કેટેગરીનો નહીં મળે લાભ. રાજ્યમાં ગરમીના પ્રકોપથી મળશે આંશિક રાહત. 3 ડિગ્રી સુધી તાપમાનમાં થઈ શકે છે ઘટાડો. પવનની દિશા બદલાતા ગરમીથી થોડો મળશે છુટકારો.